સુરતમાં હોસ્પિટલની લિફ્ટમાં 10 લોકો ફસાયા હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સુરતમાં હોસ્પિટલની લિફ્ટમાં 10 લોકો ફસાયા છે. જોકે હાલ સુરતી હોસ્પિટલમાં સમગ્ર ઘટના બરાબર આવી હતી. સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ અધવચ્ચે અટકી હતી, જેને લઈને 10 લોકો લિફ્ટમાં ફસાયા હતા. પ્રથમ અને બીજા માળ વચ્ચે લિફ્ટ અટકી પડી હતી. જોકે વહેલી સવારે 3:30 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો. વેસુ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયરની ટીમે ક્રોકિટની દિવાલ તોડીને લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. 2 કલાકની ભારે જહેમત બાદ ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ત્યારે સુરતમાં હોસ્પિટલની લિફ્ટમાં 10 લોકો ફસાયા હતા. સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ અધવચ્ચે અટકી જતા 10 લોકો લિફ્ટમાં ફસાયા હતા. પ્રથમ અને બીજા માળ વચ્ચે જ લિફ્ટ અટકી ગઈ હતી. જોકે વહેલી સવારે ફાયર વિભાગને કોલ મળ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં વેસુ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા દિવાલ તોડી અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 2 કલાકની ભારે જહેમત બાદ ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરી તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સુરતમાં હોસ્પિટલની લિફ્ટમાં 10 લોકો ફસાયા હોવાની હાલ ઘટના સામે આવી છે. સુરતની સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ અધવચ્ચે અટકી હતી. લિફ્ટ અધવચ્ચે અટકી જતા 10 લોકો લિફ્ટમાં ફસાયા હતા. જોકે પ્રથમ અને બીજા માળ વચ્ચે લિફ્ટ અટકી હતી. 2 કલાકની ભારે જહેમત બાદ ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરી તેમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે વહેલી સવારે ફાયર વિભાગને સમગ્ર ઘટનાને લઈને કોલ મળ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં વેસુ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે 2 કલાકની ભારે જહેમત બાદ ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરી તેમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.